लाइक शेयर सब्सक्राइब कर देजो। जय माता जी। तो आपणे आ भेगा થઈ ગયા છે હું ખેંગર ભાઈ બને હવે આજે શું વ્લોગ ઉતારવો એનો પ્લાન કરીએ છીએ। હવે આપણે થોડીક વારમાં આપણે શું નક્કી કરશું આજનો વિષય શું રાખવો છે। આજનો વિષય તો આપણે કંઈક નવીન ખાસ સોચવું પડશે કારણ કે હવે ચારી બાજુ પાણી પાણી થઈ ગયું છે તો આપણે પાણીને લગતો કુદરતી કળાને લગતો સૌંદર્યને લગતો કે આપણે ગમે ખેતીનો ગમે વ્લોગ બનાવશે એમ ફાર્મ તો આપણો ખેતીમાં ગમે બની જાય। વ્લોગ ન બને એનો મુખ્ય કારણ એક જ છે ભાઈ, ફૂલ વરસાદ પડતું હોય એમાં બને નહીં, કેમેરા ઉપર છાંટા આવી જાય આ તે એવું થાય। કાલે વરસાદ બહુ હતો એટલે જવાનો નહીં, આજે કાંઈક તડકો દીધો છે તે હવે નીકળ્યા છીએ વ્લોગ બનાવવા। તે નદી ઉપર જઈએ છીએ અમે, હવે ઘરેથી નીકળ્યા માંડવી વાવી, ક્યાં ક્યાંક ઉતારો હતો પણ વરસાદ બહુ પડ્યો ને એમાં કદાચ ઉતારો કંટ્રોલ થઈ જશે। હવે તું બતાડશો કે ઉતારો કેવો છે, કેટલીક માંડવી નીચે બેહી ગઈ છે જમીનમાં। માંડવી બેવાનું મુખ્ય કારણ નીચે જમીનમાં પોલાણ હોવાથી માંડવી બેસે છે, બાકી ફૂલ વરસાદ પડે તો માંડવી બાંધીને ઉતારો આવે નહીં। તમને બતાવું અહીંયા જો એક જગ્યાએ છે ને અહીંયા સુકાઈ ગઈ છે માંડવી, જો આ ઉતારો કહેવાય જેને આ છોડ બળી જાય, લીલાછમ હોય છતાં એમાંથી સુકાઈ જાય અચાનક। આપણે એમ થાય કે પાણીની કમીથી સુકાના છે પણ એ એક જાતનો રોગ જ છે। હાલો તમને બતાવો, જો રાજેશભાઈ બતાવે છે આ જે છોડવો છે ને એટલેથી ફેલ છે, આમ તો ઉપાડશો ને આ ઉપર જ પેડો જુઓ ને એની પાડ જ આખી ફેલ છે, અહીંથી કને અહીંયા સુધી ઓલો પોલિયો કેમ આવે એવો હુકારો આવી ગયો છે આમાં, એવી રીતનો છે આમાં, કાંઈ છે નહીં આવે, ખાલી છોડવો રહ્યો છે પીળા કલરનો થઈ ગયો। ઉતારા વિશે કહું, ઉતારો એટલો ભયાનક આવે છે કે ખેડૂતની વેદના તમને ખબર ન હોય, ઉતારાના કારણે ખેડૂતનો આવ જીવ બરી જાય, આવનું કાંઈ ઉપાય ન મળે, બેસતી જાય બેસતી જાય, ખાલા પડે જો આવી રીતે તમે જો હારી આ ઉતારો। આમ રાજેશભાઈ કીધું ને પોલિયો થઈ જાય, આ પોલિયો પછી હાલી ચાલીને આ ઉપયોગ આ હાવ કારી ભઠ પડી જાય, છોડવાનો વિકાસ છો, હા વિકાસ નું થઈ જાય છે સંપૂર્ણપણે, જોઈ રહ્યો એવી રીતે ઘાટી માંડી હોય એમાં પડે એટલે વધુ દેખાય પાકી કરતા, ઘાટીમાં પડે એટલે હા દરેડો થઈ જાય, જો તમને બતાડું આપણે નદીમાં જઈએ માંડવી વા ફાર્મ તો બતાડ્યું કે આમાં હું દુઃખ છે ખેડૂતો એનો ઉપાય નથી, કોઈ પણ આપણે મેં એગ્રોમાં જઈને પૂછી આવ્યા છીએ એનો ઉપાય નથી, ફૂલ વરસાદ પડે તો એનો અવરોધ રોકાય અને એ રોકાય। હાલો ભાઈ જય રાજેશભાઈ, અહીંયા કાલે બહુ વરસાદ પડ્યો ને ગાડી બાજુ કઈ નીકળે નથી, હવે ઉપર થી છે નહી આમાં પાણી અંદર ગરી ગયું, હવે ઉપડે એમ નથી આમાં પાણી ગરી ગયું સાયલેસ, બાજીગર પણ આવે છે, બાજીગર ભેગો ને ભેગો આવે એમ કે ખેંગારભાઈ સાથે હંમેશા બાજીગર હોય જ છે એટલે જ્યાં જાય ત્યાં ભેગો જ આવે, જોજો જરૂરિયાત છે ને ગમે જીવન જીવન કોઈ પણ પ્રાણી છે કે મનુષ્ય ને જીવન જરૂરી વસ્તુ છે। હાલો તો તમને આ આવ્યા છીએ તો દેખાડતા જાય ને ગંગેથી છે શું, જો ભાઈ મિત્રો જો
જો ચેનલ માં જોતા હોય તો તમારે જો ગંગે થી થતી હોય તો એને વીણી વીણીને ખાધા રાખવાની, કારણ કે લોહીમાં જે પ્રેશર થાય કે લોહી શુદ્ધિકરણમાં સૌથી ઉપયોગી છે ગંગે થી, એમાં જો આવી રીતે હોય તમારા જો વગડામાં થતી હોય આવી જો આવી રીતે હોય ભાઈ ક્યાં કે જોવા મળે અમારે. આ રેર છે, રેર ખૂબ જ રેર છે. આની મીઠાસ મોરાશ મારે છે, આ મીઠી નથી મોરી છે, કડાકા વાગે દાંતમાં. લોહીના શુદ્ધિકરણ માટે ઉપયોગી છે. આ કોક મીઠી છે નથી રાજેશભાઈ? એવો પીળા કલરની આવે ને મીઠી હોય, આગળ લીલા કલર છે, આ તો હજી મોરી. કોકમાં બે હોય, કોકમાં ત્રણ હોય, કોકમાં સિંગલ હોય. આ ત્રણ છે, આ સિંગલ છે, હજી બે વાળી પણ છે. આ બે આવી રીતે ત્રણ ક્વોલિટી આવે, સિંગલ થ્રી અને ટુ, કોકમાં ફોર પણ આવે. ફોર વાળો છે આ, ફોર ચાર દાણા છે. જો વેણીને ખાધી હોય તમે અને જો તમારો ટેસ્ટ આનો એ જોયો હોય તો કોમેન્ટમાં જરૂર લખજો કે આ કેવી હોય ગંગેટી, અને તમારા વગડામાં થતી હોય તો કોમેન્ટ કરવાની જ હોય તમારે, પછી એમાં મોડું ના પડે. હાલો ભાઈ દૂધ આવો ભાઈ, સિંગરો ટાકી અમે દૂધા કહીએ, તમે સિંગરો ટાકી એટલો ફેર. વગડા મળે, વગડામાં કઈક ને કઈક ખાવા જેવી વનસ્પતિ મળી જાય તમે નીકળો એટલે. જો અહીંયા જો હવે આમાં કઈ ભેહું પડીએ, મારી કામે અહીંયા પીવા આવીએ, પડીએ નદી માં પડીએ. અટાણ નદી ધોધ માં જાય છે, કોરાઠો આપ્યો છે, મેં છોડી નથી, કારણ કે ભેહું નદી માં જાય કાયમે. હવે એટલા પ્રવાહ ભેહું પડે તો ભેહું ને જ કાંઈ ન થાય, પણ આપણે ઉપાધિ થાય, હું થાય હું થાય ભેહું તો નહીં. અહીંયા જે ભેજી દેખાય છે દેખાય ઉતારે લે દૂધા ખાવા હેલા રહેતી ભાઈ, આમાં કાંટા બહુ લાગે. લ્યો બાજુ કે નાઈ નાઈ કરે છે, તડકો પડે છે એટલે એને ગરમી થાય છે. નાવા બેઠો, પાણી પીએ છે. જો અહીંયા ભેહું આપણે ચાલી છે ને, આ આપણી વાડી છે, એનું નામ આપણે ગડું આપ્યું છે, વાડી નામ જ ગડું છે આપણે. ચારે બાજુ આ વિસ્તારમાં પાણી ભરાય છે, અહીંયા આ ખેતર ને ચારે બાજુ પાણી, વચમાં અમારું ખેતર છે, ટાપુ પણ કહી શકીએ, ટાપુ જેવું છે, પણ જયારે ખાતા બુક માં એને ટાપુ જ કહેવાય છે, પણ અમે ગડું નામ આપ્યું છે. આપણે પારો ચડી ગયો, પણ તમને એમ થાય આ ભાઈ પારો ક્યાં ચડ્યો, તમને હું અકડો બતાડવા પારો ચડ્યો. જો આ અકડો છે, અકડો એટલો ઉપયોગી છે, તમારે ભૂકો ઢાંકવો હોય, ભૂકો રાખવો હોય કે નિરણ ચાલક કરવી હોય તો મેઇન સમસ્યા હોય ઉંદર અંદર જાય છે, ઉંદર જાય ને ડર કરે, તો ઉંદર નિરણ નો બગાડ કરે, આકડાનું શુદ્ધિકરણ થઈ ગયું આગળ તમને ખબર પડી, તો બગાડ કરે બહુ ઉંદેડા, તો કાલર કરવી અને આકડાનો આ જે છે આ પાંદડો જે આવે છેરવાળો એને પાથરતા જવું, પાથરતા જવું, જેથી આ સડે, બહુ સડે એટલે આમાં ફોર બહુ આવે, એટલે ઉંદેડો આ ખાય ન હગે અને ભાગે ત્યાંથી. તો ઉપયોગી છે, વગડામાં જાવ એટલે બધું ઉપયોગી હોય. તો આપણે આ સામે દેખાય નદી છે, પૂર આવી ગયું છે અત્યારે, એમાં ગઈકાલે જ પૂર આવી ગયું હતું, પણ હવે આજે તો ઘણી ઓછી પડી ગઈ નદી, નગર ગઈકાલે તો બે કાંઠા દેખાતા જ નહોતા, જરાય એકદમ ભરપૂર જતી હતી. એકદમ આપણે તૂટેલા છે ને બધા, એટલે પરબતભાઈ પાણી ન એકઠો ન થાય, નીકળી જાય ડાયરેક ડેમમાં. હા આપણે વિનંતી છે કે જો ચેકડેમ સરકારથી થાય તો કરાય, આ વિડીયો એને માધ્યમથી ઉગાડી શકાય, તો બાકી રજૂઆત તો શું થાય છે અટાણે, પણ કામ નથી થતું મને એવું લાગે. પેલા જે લીમડો હતો નાતા તને પડી ગયો,
હવે આ બીજો લીમડો છે, હવે એક રહ્યો છે અહીંથી, હવે નાવાની મજા આવશે, અહીંથી પડવાની કદાચ મજા આવશે, અહીંયા જો છીછરું હશે જો આછું તો જાય છેટું પડવાનું, એટલે હવે ગુંડું આવી જાય, મૂળ ઉપર પાણી છે 2 ફૂટ 10 ફૂટ જેવું પાણી છે અત્યારે. ગઈકાલે પૂર આવી છે, આંખ સુધી પાણી આવેલું છે, આમાં ઓલ અટવાની છે જો ઝાડવામાં, અહીં આટલું પાણી હતું એટલે કાંઠો કાંઠ નદી ગઈ છે એકદમ કટ ટુ કટ, એટલે જો વધારે વરસાદ પડે તો નદી બહાર નીકળી જાય, તો અમારી ઘર બાજુ પણ આવી જાય પાણી, પણ અંદર અંદર ને અંદર રહી ગઈ નદી. પાણાને વેખી નાખ્યા છે અહીંયા, પાણા મૂકેલા હતા એ બધા આમ ધોઈને આગળ લઈ ગયા ભેગા. આ ચેકડેમ છે, નાનકડું બનાવેલો છે, આ બાજુ આગળ મોટો ચેકડેમ હતો પણ એ વર્ષોથી આ તૂટી ગયો છે એમને, પછી પાછું કોઈ બંધ બાંધવા આવ્યું નથી, અને એવી બંધાશે પણ નહીં એવું લાગતું નથી. કાં ખેંગરભાઈ, આ કઈ અંધાર નથી એવા કે બંધાઈ જાય, એમ બંધાઈ જાય તો માણે કોઈ ખેડૂત નભી જાય, એટલે મારી જરૂર વિનંતી છે કે ભાઈ બાંધી દો તો અહીંયા પાણી ટીકે, આટલી નથી જાતી હોતી ને આટલા પાણી પાણી નો કોઈ પણ પ્રકાર નથી. મોટો ચેકડેમ હતો એ તૂટી ગયો, હવે આ ચેકડેમ છે નાનકડો, આના ઉપર થી તો પાણી જાય છે, આ તો બહુ ઝીણકો છે, નીચેથી તૂટેલ છે, આ નીચેથી પાણી જાય, આ વગરા તો ક્યાંય નથી, લીકેજ છે ચેકડેમ, સાચા લીકેજ, જીરવામાં થાય નહીં હવે. સાચું, આ પ્રાણીઓ અહીંયા હટતા નહીં એટલું પાણી વાજી ગયું છે, વાજી ગયું નાવા નાખી આપણે યાર, હાલે મોડું પાણી ઉઠાવું છું, ચાલે ના કર ના, આ બી એ ભાઈ આ જો બાંધી લ્યો જાતા લેવો રાજે ભાઈ, ફૂલ ઊંડું છે અહીંયા ક્યાં પગ જાય છે. એક બે દી માં હા લાયક નથી, હા એક બે દી પછી શાંત થઈ જશે, ચોખ્ખું પાણી થઈ જશે, આખો કલર ફરી જશે પાણી, પછી આપણે નાવા આવ્યું કે એક દી નાવા આવશું ને, આ જ લોકેશન થી આપણે નાવાનું છે, હા અહીંયા બહુ 8 થી 10 ફૂટ ઊંડું પાણી છે, હા ઈ પાણી માં આપણે નાવા પડશું ત્યારે બધા મિત્રો ને બોલાવશું ને એક સાથે બધા, મને ને પરબતભાઈ ને તરતા આવડે છે, કા પરબતભાઈ તરતા અમે અહીંયા જ શીખ્યા છીએ, હા ભાઈ આ બધું જાણીતો ઇલાકો છે એટલે, નકર પછી એમાં ગમે ત્યાં નાવા પડાય નહીં અત્યારે. તો હું તમને એક વેલ નો ડુંગરો બતાવું, એટલે ડુંગરો નહીં પણ શું કહેવાય, આ ઝાડ છે, ઝાડ ની ઉપર ચડી ગયો છે આમ વેલો, આપણે આમ અંધારા જેવું હોય ને આમ ડુંગરા જેવો આકાર દેખાય, કુદરતી દ્રશ્ય, હા આમાં દેખાય છે, પણ આ હરિયાળી ચોમાસામાં જોવા મળે છે, ઉનાળામાં પછી અહીંયા બધું સુકાઈ ગયું હોય, જરડા ઉભા હોય ખાલી ઝાડના, પણ ચોમાસામાં જે હરિયાળીની મોજ છે ને કઈક ઓર જ છે, એકદમ બ્યુટી નેચરલ, જેને આમાં ચાલુ વરસાદમાં નીચે વ્યાજે પાણી પડે પરબતભાઈ, પડે ને આમાં પણ બહુ જોરનો વરસાદ પડે ને તો છાંટા ઉડે તમે, હા પણ એકધારે ઉપર નીચે પાણી, ઉપરથી નીચે પાણી જાય નહીં બરાબર, કેમ કે આમ પાન થી પાન છે ને આવી રીતે ગોઠવેલા હોય, એટલે આમ ઢાળ બનાવેલો કેમ હોય આપણે નડિયાનો ઈ જાતનો આના પાન ગોઠવેલા હોય, એટલે પાણી વહ્યું જાય, પણ એકદમ પાણી પવન એક સાથે પડે ને તો પછી અંદર છાંટા ઉડે, તમે ભીંજાઈ જાય એવું બની શકે. ધોરી વાદળી તું નવીન વેર બે ઘડીક નાચી લે રંગ મોરલા, અને જાય છે મારી સયરું સાથ રે બે ઘડીક નાચી લે રંગ મોરલા. આ ધોરી વાદળી છે, કારી વાદળી તમે બહુ સાંભળ્યું હશે, આ ધૂળ રસ્તો છે મારો, ઢાળીએ ઉતરે ને અહીંથી ગોલાઈ વરે છે આમ આમ જતો જાય છે, અહીંયા ધોવાઈ ગયો.
અમારા જૂનવાણી આ અટાણે અડધો ન ફેર્યો, આ ખાલી 20% જ વળશે અત્યારે. નજીક થી બતાવીએ આપણે ત્યાં જઈએ. આનું આસામણી બાજુ આની તો આ ઝાડ દેખાય ને આગળ, ત્યાં છે તે પછી આ વળવાઈ ઉપર ઉભો, તે પછી આ ત્રીજી વળવાઈ છે, આનું દેખાય નહીં. આના ઉપર અટાણા ઊભો છે આ વાલ, અને આ તાર માંડી રહ્યા છે, અને આ દારૂ જો આ પડ્યો ને એ જૂનવાણી વાળ છે. ઈ મેન વાળ હતો, અહીંયા થળ અહીંયા હતો, અહીંયા જૂનવાણી થળ હતો. પછી ઉપર અહીંયા આમ દારૂ હતી મોટી, મોટો વલ્લો હતો. પણ પછી ધીમે ધીમે આ વાવાઝોડો થયું, એ પહેલાં જ ભાંગી ગયો હતો, સુકાઈ ગયો હતો. પછી આગળ આ બાજુ અહીંયા બીજો થળ થયો, અહીંયા એમાંથી અત્યારે હજી ઊભો છે એ આવો ત્રીજા ભાગનો છે. આપણે અહીંયા વાછરદાર ને થાને પર છે વલ્લા નહીં, આ એનો થળ છે જો, એક વિશાળ કોઈ થળ છે. આપણે અહીંયા વાછરદાર ને થાન પણ છે. જય વડવારા દાદા. જો હવે તમને વાળ બતાવું, હવે આ તો અહીંયા આખી પાળ એટલે બેહી ગઈ છે. હવે અહીંયાથી કોળીએ જોજો, અહીંયા બહુ જોયેલા નહીં પર્વતભાઈ તમે? ઓહો બહુ, અમારે તો બહુ રમત કરી, અમે રમ્યા બહુ, અમારો ઝૂલા એટલે બાયતા બહુ પુરાનો. વાવાઝોડો થયો ને 1988 નો વાવાઝોડો થયો ને, આ વરવાય છે ને આમ પકડી ત્યાં બધે અહીંયા પૂરો આવી રીતે નાના હોય તે વળવાઈ માં નાથ માં આવે ને વાત આમ કરે. હા આમ હોય આવી રીતે કરતા પીંગુ માતા ની માં અટાણે તો આમ કરે છોકરા. બરાબર.